બનાસકાંઠા જિલ્લાની ધાનેરા નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી માટે આગામી 20 જાન્યુઆરી નક્કી કરાઈ છે. પ્રમુખ ઉપપ્રમુખના બાકી રહેલા સમયગાળા માટે ધાનેરા પ્રાંત અધિકારીની અધ્યક્ષસ્થાને ચૂંટણી યોજવા માટેની તૈયારી થઈ ગઈ છે. આમ તો ધાનેરા નગરપાલિકા ઉપર કોંગ્રેસનું રાજ હતું, જોકે સત્તા ઉપર બેઠેલા કોંગ્રેસના પ્રમુખ ઉપપ્રમુખ સહિતના તમામ 17ને મ્યુનિસિપાલિટી કમિશનર એડમિનિસ્ટ્રેશન દ્વારા પદ ઉપરથી દૂર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ બનાસકાંઠા જિલ્લા કલેક્ટર દ્વારા કાર્યકારી પ્રમુખ માટે ત્રિવેદી જ્યોત્સનાબેનને પ્રમુખ તરીકેનો ચાર્જ આપવામાં આવ્યો હતો. જો કે હવે આગામી 20 જાન્યુઆરીના રોજ ધાનેરા નગરપાલિકાના બીજા ટર્મના ખૂટતા સમય માટે પ્રમુખ ઉપપ્રમુખના હોદ્દા માટે ચૂંટણી નક્કી કરાઈ છે. હાલના સમયની વાત કરવામાં આવે તો ધાનેરા નગરપાલિકાના 28 સદસ્યોમાંથી 11 ભારતીય જનતા પાર્ટીના સદસ્યોનું નગરપાલિકા ઉપર રાજ છે. 11 સદસ્યોમાંથી 20 જાન્યુઆરીએ નગરપાલિકાના મહિલા પ્રમુખ માટે કોનું નામ આવે છે તેને લઈ ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. મહિલા પ્રમુખની રેસમાં 6 મહિલા સદસ્યો છે. હવે જોવાનું એ છે કે ભારતીય જનતા પાર્ટી કોના નામ ઉપર મહોર મારે છે. સાથે ધાનેરા નગરપાલિકાના સસ્પેન્ડ સદસ્યોએ ગુજરાત હાઈકોર્ટના શરણે છે, જેની તારીખ પણ 20 જાન્યુઆરી છે. હવે જોવાની રસપ્રદ વાત એ છે કે કોંગ્રેસના સદસ્યોને ગુજરાત હાઈકોર્ટમાંથી રાહત મળે છે કે પછી ભારતીય જનતા પાર્ટીના મહિલા પ્રમુખ ખુરશી ઉપર બિરાજમાન થાય છે.